સમાચારોની શરૂઆત કરીએ પાટીદાર દીકરીઓ પર. કાજલ હિન્દુસ્તાનીએ વિવાદિત નિવેદન આપ્યું છે. પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે, યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડને કરોડોની ગિફ્ટ આપે છે તેવું કાજલ હિન્દુસ્તાનીએ પોતાના નિવેદનની અંદર જણાવ્યું છે. કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ પ્રવર્તી રહ્યો છે. મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાશે ત્યારે કોંગ્રેસ આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધાવશે. પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું મનોજ પનારા દ્વારા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ આગેવાન મનોજ પનારા હવે ફરિયાદ નોંધાવશે. ત્યારે આપણે સંભળાવીએ કાજલ હિન્દુસ્તાનીએ શું વિવાદિત નિવેદન કર્યું છે. મોરબીના એક જ કોલેજની સાત પટેલની દીકરીઓ, ફરી કહું છું, સાતે સાત પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે ચાર દી આના સાથે હું મજા કરીશ, ચાર દી તું મજા કરજે, પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને, સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં ને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે. સાત છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની. છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. પાટીદાર દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાનીએ જે વિવાદિત નિવેદન આપ્યું છે તેને લઈને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા અત્યારે અમારી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. દિનેશભાઈ, સૌથી પહેલા તો કાજલ હિન્દુસ્તાનીએ જે નિવેદન આપ્યું છે આપે સાંભળ્યું, શું પ્રતિક્રિયા આપની? તો મેં ગઈકાલે પણ કીધું હતું કે કાજલ હિન્દુસ્તાની જાહેર મંચ ઉપરથી આવા ખોટા નિવેદનો ના કરે, એની તાકાત હોય તો એ દીકરીઓનો સંપર્ક કરી પરિવારના સમાજના આગેવાનોની સાથે વાતચીત કરે અને ફરિયાદ દાખલ કરાવવાની સાથે ઉભા થઈ ફક્ત ને ફક્ત પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અમે પણ તપાસ કરી છે. આવું કોઈ પણ બનાવ મોરબી જિલ્લામાં કે મોરબી વિસ્તારમાં બન્યો નથી. ફક્ત ને ફક્ત એક ટાર્ગેટ કરીને અને એમાં પણ પાટીદાર કોમ્યુનિટીની વાત કરવાની જ્યારે જરૂર પડે છે તો એ શું દીકરીઓ હિન્દુની દીકરીઓ નથી? તો હિન્દુની દીકરીઓ હોય તો કાજલ હિન્દુસ્તાનીની પહેલી પ્રથમ ફરજ બને છે કે એમને પોતે આવીને ફરિયાદ દાખલ કરાવવી જોઈએ, એ દીકરીઓને પ્રોટેક્શન કરવું જોઈએ અને નામ ઉજાગર કરવું. જી, ધન્યવાદ દિનેશજી, આપ અમારી સાથે જોડાયા. ત્યારે અત્યારે કોંગ્રેસ આગેવાન મનોજ પનારા પણ અમારી સાથે જોડાયેલા છે. મનોજભાઈ, કાજલ હિન્દુસ્તાનીએ જે નિવેદન આપ્યું છે આ નિવેદન ઉપર આપ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવશે ત્યારે કયા પ્રકારના પગલા લેવાશે? જે રીતે સસ્તી પ્રસિદ્ધિ માટે અમારા દિનેશભાઈ કીધું એ પ્રકારનું કૃત્ય કોઈનું સાખી ના લેવાય. કોઈ પણ સમાજની બેન દીકરીઓ ઉપર આવા પ્રકારના ખોટા આક્ષેપો, જે ઘટના બની જ નથી, જે ઘટના સાથે કઈ લેવા દેવા નથી, જે વાત બનેલી નથી એવી વાતને ખોટી રીતે પ્રદર્શિત કરી અને કોઈ સમાજની બેન દીકરીઓને આવી રીતે બદનામ કરવામાં આવે આ બરાબર નથી. અને આમે કાજલ હિન્દુસ્તાની એક ઝેરીલા અને જેને કહેવાય કે નફરતી ભાષણ આપતી વ્યક્તિ છે. અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ ને એમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ ના કરવા દેવો જોઈએ એવું માન્ય કોર્ટને પણ અમે અપીલ કરવાના છીએ. એ જે જે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિવાદો ઉભા કરે છે. આજે પાટીદાર સમાજની દીકરી પર આવા ભાષણો કરે છે, કાલે બીજા સમાજની દીકરી ઉપર આવી વાત કરશે. એટલે અમારી વાત એટલી જ છે કે ગુજરાતભરમાં અમે તાલુકા અને જિલ્લાઓમાં જ્યાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં તમામ જગ્યા ઉપર એમની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરાવશું અને પાટીદારોને વિનંતી કરીએ છીએ કે આવા ઝેરી ભાષણો કરતી વ્યક્તિને આપણા સ્ટેજ ઉપર બોલાવવાનું બંધ કરે. અને આવતા દિવસોમાં જો આ વાત ઉપર ધ્યાન નહીં આપે કાજલબેન અને માફી જાહેરમાં સમાજની નહીં માગે તો અમે વધુમાં વધુ આગળ વધશું અને વધુમાં વધુ કાર્યક્રમો આપી અને એમના વિરુદ્ધ પ્રદર્શન કરશું. બિલકુલ મનોજભાઈ, આપ ફરિયાદ હજી નોંધાવશો કે આપે નોંધાવી દીધી છે ફરિયાદ? એ ડિવિઝન પોલીસ સ્ટેશન મોરબી છીએ, અમારી ટીમ સાથે અમે આવ્યા છીએ, અમારા વકીલ મિત્રોને લઈને આવ્યા છીએ અને પત્રકાર મિત્રો પણ અહીંયા તમારી ટીમના સાથે જ છે અને અમે લોકો અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે પહોંચી ગયા છે. અમે એફઆઈઆર નોંધાવી રહ્યા છીએ અને જો પોલીસ સ્ટેશનમાં અમારી એફઆઈઆર લેવામાં નહીં આવે તો અમે નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી લડશું અને આમની વિરુદ્ધ એફઆઈઆર પણ કરાવશું અને ભવિષ્યમાં આમને સ્ટેજ ઉપરથી માઇક નહીં આપવું અને ભાષણ ન કરવા જોઈએ એવી માન્ય હાઈકોર્ટને અપીલ કરી અને અમે અરજી દાખલ કરીને એમના ઉપર બેન લાવશું કે એ કોઈ પણ પ્રકારના ભાષણો કરવા ન જોઈએ.
જી ધન્યવાદ મનોજજી અમારી સાથે જોડાવા બદલ. અને પાટીદાર અગ્રણી ગીતાબેન પટેલ પણ અત્યારે અમારી સાથે જોડાયેલા છે. ગીતાબેન સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. ગીતાબેન, પાટીદાર દીકરીઓ માટે થઈને કાજલ હિન્દુસ્તાનીએ વિવાદિત નિવેદન કર્યું છે, આપનું મંતવ્ય. કિન્નરી, જો જ્યારે પણ એ નિવેદન કરતા હોય છે ત્યારે કોઈ ને કોઈ વિવાદિત નિવેદન એમના સામે આવતા હોય છે, પણ ખરેખર જે સમાજના મંચ પર એમને આમંત્રિત કરવામાં આવે છે, જે સમાજના મંચ પર એમને માન સન્માન આપવામાં આવે છે, એ જ દીકરીઓનું કહેવાય કે જે ખરાબ રીતે ચીતરવામાં આવે છે, અને સાથે સાથે પાટીદાર સમાજને સંબોધીને કહેવામાં આવે છે, અને એ પણ કહેવામાં આવે છે કે એની માં રીલ બનાવવામાં વ્યસ્ત હોય છે, એના બાપા પૈસા કમાવામાં વ્યસ્ત હોય. બેનને એ ખબર નથી કે પાટીદાર સમાજ એ સંસ્કારી સમાજ છે. આ સમાજની બેન દીકરીઓ પર આવી વાત ન કરવી જોઈએ. હું એવું કહું છું કે પાટીદાર સમાજની નહીં, કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર આવી ટિપ્પણી ન કરવી જોઈએ. અને એમને જો પ્રૂફ એમની પાસે હોય તો એ દીકરીઓને જઈ અને એના મા બાપને જઈને સમજાવવા જોઈએ, એમને જે જે હકીકત છે એનાથી વાકેફ કરવા જોઈએ, ન કે આવી રીતે કોઈ પણ સમાજની દીકરીઓને બદનામ કરવી જોઈએ. અને આવા લોકો પર એક્શન 100% લેવા જ જોઈએ. પાટીદાર સમાજે કે નહીં, દરેક સમાજના આગેવાનોએ આમને બહિષ્કાર કરવો જોઈએ કે કોઈ પણ મંચથી આ બેનને ક્યાંય ભાષણ ન આપવું જોઈએ, કારણ કે આવી રીતે તમે કોઈ પણ દીકરીઓને કેવી રીતે બદનામ કરી શકો કોઈ પ્રૂફ વગર? તમારી પાસે પ્રૂફ હોય તો લઈને આવો ને આજ પણ, કે મોરબીમાં 7 દીકરીઓ છે તેનું પ્રૂફ લઈને આવો. તમે આવી રીતે કોઈ દીકરીઓને તમે બદનામ કઈ રીતે કરી શકો? એટલે હું એવું માનું છું કે આવા લોકો પર ચોક્કસ એક્શન લેવા જોઈએ, નહીં તો આવી રીતે આજે કાજલબેન બોલ્યા છે એવું કાલે બીજું કોઈ પણ બોલશે. એટલે મારું તો એવું છે કે સરકારે કડક વલણ દાખવવું જોઈએ. બિલકુલ, કેવા પ્રકારના પગલાની અપેક્ષા આપ રાખી રહ્યા છો અને પાટીદાર સમાજ દ્વારા કેવા પ્રકારના પગલા લેવાશે? હું તો આપના માધ્યમથી પાટીદાર સમાજના આગેવાનોને પણ ટકોર કરું છું કે જે જે તમે કાર્યક્રમમાં બેનને બોલાવ્યા ત્યારે સમાજના આગેવાનો સામે બેઠા હશે, મંચ પર બેઠા હશે, તો ત્યારે એ આગેવાનો કેવી રીતે ચૂપ રહી શકે એ વાતનું મને પણ આજે દુઃખ છે. સમાજના આગેવાનોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કાજલબેનને કહો કે જાહેર મંચ પર આવીને પાટીદાર સમાજની દીકરીઓનું માફી માંગે અને સરકાર એક્શન લે, અને કે આવી રીતે ક્યારે પણ આવું એ સ્ટેટમેન્ટ નહીં આપે. હું તો એવું માનું છું કે સરકારે પણ કડક વલણ દાખવવું જોઈએ અને સમાજના આગેવાનોએ પણ ખુલીને કહેવું જોઈએ કે કાજલબેન જાહેર મંચ પર માફી માંગે. જી ધન્યવાદ ગીતાબેન, આપ અમારી સાથે જોડાયા.